સદર કામે વિદ્વાન એપીપી શ્રીએ મુખ્યત્વે દલીલ કરેલ છે કે કોમા હાલના કામે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદીના પતિ મનોજભાઈ બચુભાઈ માલાણીને આરોપી ભાવનાબહેને કહેલ કે ઇન્વર્ટેડ કોમા તું કેમ મારા છોકરાને ચીલ ઝડપ્યો કહે છે ક્વેશ્ચન માર્ક ઇન્વર્ટેડ કોમા ઓર તેમ કહી ઝઘડો કરી ગાળો આપી બોલાચાલી કરી ફરિયાદીના પતિને ઘરમાં લઈ જઈ તમામ આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી એક સંપ કરી પ્રાણઘાતક હથિયારો છરી તથા પાઇપથી માર મારી ગંભીર ઈજા કરી મનોજભાઈ બચુભાઈનું મોત નિપજાવી તમામ આરોપીઓએ મહેરબાન પોલીસ કમિશનર સાહેબના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરી અને સદર ગુનામાં એકબીજાને મદદગારી કરી ભારતીય દંડ સંહિતાની કલમ 302.143.147.149.504 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135(1)(1) મુજબનો ગુન્હો આક્ષેપિત છે. પેરા ઉપરોક્ત હકીકત પુરવાર કરવા માટે ફરિયાદ પક્ષે સૌ પ્રથમ પુરવાર કરવું પડે કે કોમા મરણ જનાર ફરિયાદીના દીકરા સંજયભાઈનું મૃત્યુ સા અપરાધ મનુષ્ય વધ હતું ફૂલ સ્ટોપ. ફરિયાદ પક્ષના કેસ અનુસાર મનોજભાઈનું મૃત્યુ છરી તથા પાઇપ વડે માર મારી ગંભીર ઈજા કરવામાં આવતા થયેલ છે, જે હકીકત ફરિયાદ પક્ષે 8-60થી તપાસેલ શાહેદ ડૉક્ટર વિનોદભાઈ સુખાભાઈ ચાવડાના તથા અન્ય શાહેદોના પુરાવાથી રેકર્ડ ઉપર પુરવાર થાય છે ફૂલ સ્ટોપ. 8-60થી ફરિયાદ પક્ષે તપાસેલ તબીબી શાહેદ ડૉક્ટર વિનોદભાઈ સુખાભાઈ ચાવડાએ મરણ પામેલ મનોજના શબનું પરીક્ષણ કરેલ છે અને સદર હું મેડિકલ ઓફિસર શ્રીએ મરણ જનારનું મૃત્યુ થયા બાબતે જે અભિપ્રાય આપેલ છે તે મુજબ મરણ જનારના શરીર ઉપર તીક્ષ્ણ અને ભોંકી શકાય તેવા હથિયારથી થયેલી ઘણી બધી ભોંકાયેલી ઈજાઓના કારણે હેમરેજ અને શોક થઈ જવાથી થયેલ હતું ફૂલ સ્ટોપ. આમ કોમા તબીબી પુરાવાથી ફરિયાદ પક્ષે પોતાનો કેસ પુરવાર કરેલ હોય કોમા આ ઉપરાંત તપાસનીશ અમલદારે પણ પોતાની તપાસને અનુરૂપ પુરાવો આપેલ હોય કોમા આ સંજોગોમાં ફરિયાદીના પતિ ગુજરનાર મનોજભાઈને આરોપીઓએ છરી તથા પાઇપ વડે માર મારી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી તેનું મોત નિપજાવેલ હોવાના આક્ષેપ પુરવાર કરવામાં આવેલા હોય કોમા આરોપીઓને તકસીરવાન ઠરાવી કાયદામાં નિયત કરેલ મહત્તમ સજા કરવાની માંગણી કરેલ છે. પેરા જ્યારે આરોપીઓ તરફે વિદ્વાન વકીલશ્રીઓ દ્વારા પોતાની દલીલ કરતા જણાવેલ છે કે કોમા આ કામે સમગ્ર ફરિયાદ પક્ષનો મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવો જોતા આ કામના મૂળ ફરિયાદી કે જે મરણ જનારના પત્ની થતા હતા